સાહેબ પહેલાં તો આપની ચેનલને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બાબા સાહેબની વિચારસરણીને આપ આગળ વધારી રહ્યા છો અને આજના પ્રસંગે આપણે માત્ર એટલું જ કહીશું કે બાબા સાહેબે જે આપણને સૂત્ર આપેલું છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એટલે એ વિચારસરણીને આપણે આગળ વધારીએ અને આવનાર સમયમાં એક ભારત નેક ભારતની કલ્પનાને બાબાસાહેબના વિચારો થકી આગળ લઈએ એકસો બત્રીસમી જન્મજયંતિ ગાંધીનગર ઉજવી રહ્યું છે ત્યારે જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલ અને શ્રવણ આગાજ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે આ બાબતે શું કહેવા માંગો છો સર્વપ્રથમ તો આપની ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક જબરજસ્ત મેસેજ આપ આપી રહ્યા છો આપની ચેનલને હું ધન્યવાદ આપું છું સાથે સાથે સમગ્ર દેશમાં ને પણ સમગ્ર વિશ્વની અંદર ભારતીય સંવિધાનના નિર્માતા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે એકસો બત્રીસમી જન્મજયંતિ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ધામધૂમ ઉજવાયેલી છે ત્યારે આજે હૈયે હૈયું દળાય એવી માનવ મેદની અહીં સમાજના અન્ય લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ડૉક્ટર સાહેબનું ઋણ અદા કરવા આપણે સૌ બધા એકત્રિત થયા છે ત્યારે ડૉક્ટર સાહેબ આપેલું કે શિક્ષિત ભરો સંગઠિત બરો અને એ શિક્ષકને આપણે ચારથા જ કરીએ ડોક્ટર સાહેબ આંબેડકર ફક્ત દલિતોના માર્ગદાતા ન હતા પરંતુ સમગ્ર દેશના એક દર્શન હતા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ દુનિયાની લોટામાં મોટી લોકશાહી દેશને ડોક્ટર સાહેબ આંબેડકરે બંધારણ પૂરી પાડ્યું ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો કોટી કોટી નમ કોની જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી હું પ્રવીણ સુતરિયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મજયંતિ ગાંધીનગર ઉજવી રહ્યું છે ત્યારે બાબા સાહેબ આપના नमस्कार हूँ नवीन साधु गांधीनगर बाबा साहेब हेलो बाबासाब जन्मजयंती स्तरे एम वंदन करता वंदनकर्ता आपनी चेनल कहूँ छू कि बाबा साहेब जन्मे दलित था पर क्या ये दलितों नेता એવું નથી રહ્યા એ સર્વ સમાજના નેતા છે એમણે સંવિધાન વાંચી લો એમણે ક્યારેય કોઈ એક પક્ષ કે એક વ્યક્તિ માટે કામ નથી કર્યું એમણે સમાજ માટે કામ કર્યું જે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ બાબા સાહેબનો નારો હતો આજે તમામ સમાજોએ જેણે અપનાવ્યો છે એ અગ્રેસર છે મહિલાઓને જે સમાન અધિકારના એમણે જે આ મહિલાઓને જે પ્રોપર્ટી તમામ વસ્તુઓમાં સમાન અધિકાર આપ્યો એ ખૂબ ગૌરવની વાત છે બે ડગલા આગળ ચાલીને કહું તો પંડિત મન મોહન મોહન માલવિયા જે લગ્નની ઉંમર સ્ત્રીઓની વધારવાની ન કહી હતી અને એ પાછળથી એ સરકારે વધારવી પડી હતી સાત વર્ષે જ્યારે ચાલ્યો હતો અને બાબા સાહેબના જ પ્રયાસોથી સ્ત્રીઓની લગ્નની ઉંમર પણ વધી છે આજે ગર્વ સાથે કહું છું મંદન મદન મોહન માલવિયા ગુજરાત ચેપ્ટર આજે બાબા સાહેબની સ્મૃતિમાં બાળ અનાથ બાળકોને દત્તક લેવાનું કંઈક જઈ રહ્યા છે અને એ એક વસ્તુ નથી આ તમામ વસ્તુ છે કે સમાજે શિક્ષિત થવું પડશે સંગઠિત થવું પડશે સંઘર્ષ કરવું પડશે જો બાબા સાહેબના મૂળ મંત્રને જાગૃત કરવો હોય તો જય ભીમ જય ડોક્ટર સાહેબ આંબેટે સર ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મજયંતિ ગાંધીનગર ઉજવી રહ્યું છે ત્યારે આપના શું મંતવ્યો છે આ એક એવો માહોલ છે જે બહુજન સભા છે એ જાગૃતિ તરફ જઈ રહ્યો છે જઈ રહ્યો છો આ એકસો બત્રીસમી જયંતિ દિવસે એ દિવસ દેખાઈ રહ્યું છે કે બહુજન સમાજ સતત સતત જાગૃત થઈ રહ્યો છે અને દેશ માટે ખૂબ સારી વસ્તુ ખૂબ સારી વસ્તુ થેન્ક યુ વેરી મચ